ओके अनु भाई, रुझान बेन में आपने, रुझान जी आपने में ब्रेक मारी थी, आप अपनी बात कंटिन्यू करो। ना हमारे એટલે હું તમે શું સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા માં મારે અત્યારે એટલે નથી બોલું કારણ કે ઇટ ઇઝ નોટ ઓન રાત્રે ફોન આવી જાય પાછો એટલે નહીં ઇટ ઇઝ નોટ ઓન ટ્રેક એવરીબડી નોઝ અબાઉટ ધેટ કારણ કે એક હવે ફરી રિપીટ કરું છું કે ભલે આપણા મોબાઈલ ફોન જે ઇન્ડિયામાં બનવાના ચાલુ થઈ ગયા છે આપણા એમઆઈ ના ઝિયોમી ના કે બીજી બધી કંપનીઝ ના પણ એ ધેટ ડઝન્ટ ઇટ સેલ્ફ મીન મેક ઇન ઇન્ડિયા ધેર આર લોટ ઓફ અધર થિંગ્સ વિચ ગો બિયન્ડ ઇટ જેને કે આપણે ડિફેન્સ સેક્ટર આખો લઈ ગયા ઓલ પાર્ટ્સ આર કમિંગ આઉટ ઓફ ધ કન્ટ્રી ઓન્લી અને ના બીજો પોઈન્ટ કે જ્યારે આપણે ડિફેન્સ સેક્ટર ને એ બધું મેક ઇન ઇન્ડિયામાં નાખવા માંગતા હતા પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે થોડા દિવસ પહેલા જ હું ગઈ હતી આપણા આર્મીના કારગિલ ડેના એમાં તો બધી અલગ અલગ જે બધી નાની મોટી જે ડિફેન્સ આઇટમ્સ હતી એ બધી અલગ કન્ટ્રીઝની હતી અને શું કહેવાય એટલે અત્યારે મેક ઇન ઇન્ડિયા ઇઝ નોટ ડુઈંગ ગુડ યસ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં હું એટલે પોઝિટિવ છું કારણ કે લોકોના માઇન્ડમાં જે સ્ટાર્ટઅપના જે સૌથી વધારે હર્ટ થતું હતું એન્જલ ઇન્વેસ્ટર્સના ટેક્સેશન કારણ કે એ બેન પૈસા આવતા હતા બાકી તો ધંધામાં પૈસા જતા હતા એટલે એ લોકો એને કાઢી નાખ્યા કાઢી નાખ્યા એ તો કીધું તું આજે ફરી આવ્યું છે એમાં કન્ફ્યુઝનમાં છું એટલે મને ખબર નથી પડતી કે કંઈ એક્સ્ટ્રા કર્યું પણ 99% સેમ જ છે પણ રિપીટ થયું છે એટલે એના લીધે પોઝિટિવ પોઈન્ટ છે પણ મને સાહેબને એક વાત હેલ્પ કરવી હતી કારણ કે મેં અત્યારે ના કહું કે સ્લો ડાઉન મેં ટ્રેડ વોરની વાત કરી મારે એના સંદર્ભમાં ખાસ કહેવું હતું કારણ કે ડેટા આવી ગયો તમે યાદ રાખજો મુદ્દો ડેટા છે હેલો હા નમસ્કાર પુષ્પાભાઈ હાજી નમસ્કાર વિદ્યાનગરની પોપટભાઈ ગોયલ બોલો હાજી વિહારમાં આપનું સ્વાગત છે બોલો પોપટભાઈ હવે સૌથી પહેલા તો મારો પ્રશ્ન પછી જ પહેલા તરુણભાઈ ને પૂછું કહું છું કે મેં હમણાં બે દિવસ પહેલા જ કહ્યું હતું કે હવે ભગવાનની અહીં જરૂર નહીં લોકો આગાહીઓ કરતા થઈ ગયા છે તો આજે આપણે 2024 ની આગાહી કરતી હતી બરોબર હવે મારો બીજો પ્રશ્ન એ છે કે મને એવું દેખાય છે કે આવતા વર્ષોમાં લોકોએ ખાવા માટે કામ કરવાનો વારો આવવાનો છે જી ઇન્ડિયા સ્પિનિંગ કંપનીની વાત કરતી હતી જે કોટન યાર્ન એક્સપોર્ટ કરે છે આપણે માઇનસ માં ગયા છીએ છેલ્લા એપ્રિલ મે જૂન નો ડેટા છે પેપરમાં મોટી એડ આવી હતી કે આપણે -21-30 એટલે ઓવરઓલ એવરેજ આપણે -34% નો એક્સપોર્ટ નથી કરી હવે કેમ નથી કરી શક્યા કારણ કે જે આપણી પોલિસી છે ઇન કમ્પેરિઝન ટુ બાંગ્લાદેશ શ્રીલંકા અને ઇન્ડોનેશિયાની સામે આપણે એ લોકો હજી સસ્તા ભાવમાં એક્સપોર્ટ કરી રહ્યા છે એટલે મારે એમ કેવું છે કે આપણે જે એક્સપોર્ટ જે આપણે વધારવા માંગીએ છીએ બહુ ઝડપથી ઉભરી આવી છે છેલ્લા કેટલાક વર્ષોથી કરેક્ટ હમણાં ટેક્સટાઇલમાં યસ એ ટેક્સટાઇલ સિવાય બી ટેક્સટાઇલ પહેલા હતું એટલું બધું નહોતું કારણ કે હું જયારે અમેરિકાના મોલ્સમાં જોતી હતી તો આફ્ટર ચાઇના મને વધારે માલ બાંગ્લાદેશનો દેખાતો હતો એટલે વધારે એટલે ઓબ્વિયસલી એના 50 હોય તો બાંગ્લાદેશના બે શર્ટ હોય પણ એક એક્ઝામ્પલ આપવા માંગતી હતી બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે કે બીકોઝ ઓફ ધ પોલિસી શું ક્યારની એ જ વાત કરવા માંગુ છું કે તમે એમ ના કહી દો કે ગ્લોબલ સ્લોડાઉન છે એટલે આપણે છે નો ધીસ ઇઝ છે એવું ના નથી પડતી કે નથી જ પણ હું એમ કહું છું કે એટલું બધું બી નથી કે જેટલું ઇન્ડિયા હર્ટ થઈ રહી છે કારણ કે મેં ફરી આઈ થિંક કીધું કે નહીં ખબર નહીં પણ યુરોનો રેટ એટલો ડાઉન નથી ગયો પાઉન્ડનો એટલો રેટ ડાઉન નથી ગયો જેટલો ડોલરનો જયો છે કારણ કે ઇન્ડિયા મેજરલી ડોલર કરન્સીમાં કામ કરે આમ તો ગ્લોબલ બધા ડોલર કરન્સીમાં હોય છે પણ વધારે પડતું આપણું એક્સપોર્ટ ને બધું ડોલર પર ડિપેન્ડ છે બીજો વાત ઇમ્પોર્ટન્ટ કે આ બધા એક્ઝામ્પલ છું એટલે આપવા માંગુ છું કે સી ફરી આઈ ડોન્ટ વોન્ટ કે પીપલ શુડ બી મિસગાઈડેડ જ્યાં સુધી ઇટ્સ લાઈક દેટ કે જ્યાં સુધી આપણને આપણે એ જ નહીં ખબર હોય કે આપણને બીમારી શું છે અને આપણે કે બીમારી નથી પેટ દુખીને માથું કૂટીને પેન કિલર લેવાની બીમારી નહીં જાય પાંચ દેશો સાથે કેવું છે કે પેન કિલર લેવાની માથામાં અને પેટની દવા લે તો ક્યાંથી ઇલાજ થાય પાંચ દેશો સાથે જે વિનિમય રૂપીસમાં થવાનો છે એ તમને ખબર હોય સાહેબ મને ખબર છે પણ અહીંયા એસોસિએશન એથી લડી